વધુ વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો છે, જે બાદ તંત્ર પણ નિંદ્રામાંથી જાગ્યું છે. તંત્ર દ્વારા ફાયર સેફટીનો અભાવ ધરાવતી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગ અને વહીવટી તંત્રની આંખ ઉઘડી છે, કારણ કે 23 માસૂમ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે. અગ્નિકાંડ થયું છે, તેના ભાગરૂપે સુરત ફાયર ઓફિસરો પણ દોડતા થઈ ગયા છે. વાત કરવામાં આવે તો પાલે પોઈન્ટ ખાતે જે બી મોર નામનો શોરૂમ આવેલો છે, ભગવાનગાસ નામનો જે શોરૂમ આવેલો છે, તે શોરૂમમાં તવાઈ બોલાવવામાં આવી છે. સુરતમાં અલગ અલગ જે શોરૂમો છે, જ્વેલર્સો છે, ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે, અને જ્યાં જ્યાં ફાયર સેફટીનો અભાવ જણાય ત્યાં સીલ મારવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો બતાવવાનો વાત કરવામાં આવે તો ફાયર દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. આ સીલ મોલમાં જ્યાં ફાયર સેફટીનો અભાવ છે ત્યાં સીલ મારવામાં આવ્યું છે, અને ફાયરના ઓફિસરો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. કારણ કે સુરતમાં અગ્નિકાંડ થયો છે, ત્યારબાદ જ તંત્ર જાગ્યું છે. જ્યારે 23 વિદ્યાર્થીઓના મોત થયા છે ત્યારે તંત્રની આંખ ઉઘડી છે, અને શહેરમાં જે ફાયર સેફટીના જે અભાવ જણાવી રહ્યા છે, જે જ્યાં જ્યાં અભાવ જણાય છે ત્યાં સીલ મારવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત.